સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરણ હસ્તે દીવ નગરપાલિકા મચ્છી અને શાકભાજી માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તેઓની દીવ મુલાકાતના ત્રીજા દિવસે દીવ નગરપાલિકા મચ્છી અને શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કરી લોકોને સમર્પિત કર્યું. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રશાસકના વરદ હસ્તે તકતીનું અનાવરણ કરી દીવ નગરપાલિકા મચ્છી અને શાકભાજી માર્કેટનું દીપ પ્રાગટ્ય કરીને વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દમણ દીવ સંસદ લાલુભાઈ પટેલ તેમજ દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બાભણિયાના વરદ હસ્તે લાલજી કેશવ સોલંકી, જયાબેન ગંગુ, યશ નાથાલાલ જોશી, કૌશલ્યા જયંતિલાલને દુકાન તથા બાનુબેન અલ્લારખા, સોનાબેન દા, દેવીબેન રાજા તથા ચેતનાબેન કાંતિલાલ સોલંકીને કાઉન્ટર સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા. નોંધનીય છે કે સંઘ પ્રદેશ પ્રશાસક ફેરિયાઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે હંમેશા સક્રિય રહે છે અને એ જ પ્રતિબદ્ધતાને જાળવીને એક નવું અને અત્યાધુનિક માર્કેટ બનાવવામાં આવ્યું હતું, જેનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અગાઉ પણ આ હોકર્સ જૂના બજારમાં પોતાનો રોજગાર ધંધા વ્યવસાય ચલાવતા હતા, જ્યાં સુવિધાઓના અભાવે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને પ્રશાસકે અત્યાધુનિક સુવિધાયુક્ત મચ્છી અને શાક માર્કેટ બનાવવાનું નક્કી કર્યું હતું. આજે એ જ માર્કેટનું ઉદ્ઘાટન